करोड़ उघराणी थी त्रासी जता वराछना ज्वेलर्से झेरी दवा पीधी। हॉस्पिटल में सारवार दरमियान मौत निपजू छे। दोढ़थी बे करोड़ जेवो माथे देव थई जता लेणदारों द्वारा थती उघराणीना टेन्शन में वराछना ज्वेलर्स पोतानी दुकान में झेरी दवा पी जीवन टूंकावी लीधुं हतुं। ज्वेलर्से दवा पी लीधी होवानुं जाण थता तेमना भाईए तेमने सारवार माटे तात्कालिक प्राइवेट हॉस्पिटल में दाखल कर्या हता, ज्यां टूंकी सारवार बाद तेमनुं सोमवारे मोड़ी रात्रे मौत निपज्यूं हतुं। वराछा भगवती कृपा सोसायटी खाते रहता 45 वर्षीय नितिनभाई मोहनभाई उड़विया वराछा भगीरथी सोसायटी विभाग एक में कृष्णा ज्वेलर्सना नामनी ज्वेलर्सनी दुकान चलावता हता। सोमवारे सांजे तेमने तेमनी दुकाननी उपर पहला माळे आवेली दुकान में ज्यारे दवा पी आपघातनो प्रयास कर्यो हतो। नितिनभाई दुकान में झेरी दवा पी लीधी होवानी जाण तेमना भाई ने करता तेओ दौड़ी गया हता। तेमने तात्कालिक सारवार माटे खानगी हॉस्पिटल में दाखल कर्या हता, જ્યાં ટૂંકી સારવાર બાદ સોમવારે મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું। બનાવની જાણ થતાં વરાછા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। લોકડાઉન દરમિયાન નીતિનભાઈએ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તેમના માથે 1.5 કરોડ જેટલું દેવું થઈ ગયું હતું। લેણદારો દ્વારા ઉઘરાણી થતી હોવાથી તેના ટેન્શનમાં તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। નીતિનભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે। બનાવ સંદર્ભે વરાછા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। એ સોના ચાંદીની દુકાન ચલાવે છે, મહાકાલી જ્વેલર્સ નામની દુકાન છે, પોતે રિપેરિંગ અને નવું કામ બનાવે એવો ધંધો કરે છે। લેણિયા લોકોનું પ્રેશર હિસાબે દવા પી એણે કૃષ્ણા જ્વેલર્સમાં ઉપર ત્રીજા માળે દવા પીધી। પછી એક ભાઈ મને બોલાવે, તારા ભાઈને આમ પ્રોબ્લેમ થઈ ગયો છે, તમે આવલો એટલે અમે દોડીને સીધા ઉપર ત્રીજા માળે અહીંયા કારીગર છે કામ કરવાવાળો એની દુકાનેથી એને નીચે ઉતાર્યો। 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ એ લેટ પડી એટલે અમે એને રિક્ષામાં લઈ ગયા મહાવીર હોસ્પિટલને। નીતિનભાઈ મોહનલાલ ઉડાવિયા 45 વર્ષના ઈસમ છે, જે લંબે હનુમાન રોડ ઉપર મહાકવાલી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે। ગઈકાલે કોઈ કારણસર એઓએ કૃષ્ણા જ્વેલર્સની દુકાન જે એમની દુકાનની બાજુમાં આવેલી છે ત્યાં જઈને ઝેરી દવા પી ગયેલા અને સારવાર દરમિયાન એમનું મોત થયેલું, તો એ બાબતે વરાછા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવેલો છે। એમનું પીએમ કરાવવામાં આવેલું છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।